ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, આજે આપણે ધોરણ 4માં અંગ્રેજી વિષય ભણીશું, જેમાં સ્ટેપ 10 એટલે કે સ્ટેપ 10 હી શી ઇટ ધે એને શું કહેવાશે. હી ને ગુજરાતીમાં તે, શી એટલે તેની, ઇટ એટલે તે અને ધે એટલે તેઓ. બાળકો જો અહીં આપણને ચાર સમજૂતી આપી છે એને આપણે સમજ પહેલાં મેળવીએ. અહીં હી એટલે તે, હી એ પુરુષ માટે એટલે કે જેન્ટ્સ માટે ઉપયોગમાં લેવામાં આવે છે. શી એટલે તે એટલે કે તેની, બરાબર, સ્ત્રી માટે વપરાય છે. હી એ પુરુષ માટે વપરાય છે, શી એ સ્ત્રી માટે વપરાય છે. હવે છે ઇટ. ઇટ એટલે તે. જો નિર્જીવ વસ્તુઓ, પક્ષીઓ અથવા પ્રાણીઓ માટે ઇટનો ઉપયોગ થાય છે. હવે જુઓ, હી શી ઇટ સાથે એકવચન ક્રિયાપદ ઇઝ વપરાય છે. જુઓ બાળકો, અહીં શું છે, હી શી ઇટ સાથે કયું ક્રિયાપદ વપરાય છે? ઇઝ વપરાય છે, એકવચન જ વપરાય છે, એટલે અહીં ઇઝ જ ઉપયોગમાં લેવાશે. જ્યારે નીચે આપ્યું છે ધે, ધે એટલે તેઓ, એ બહુવચનના રૂપ તરીકે ધે વપરાય છે. તો ધેની સાથે આર ક્રિયાપદ વપરાય છે. આ ખાસ ધ્યાન રાખવું, હી એ પુરુષ માટે, શી એ સ્ત્રી માટે અને ઈ તેની જે વસ્તુઓ હોય, પક્ષીઓ હોય કે પ્રાણી હોય તેના માટે વપરાય છે. તો હી શી ઈટની સાથે ઇઝ ક્રિયાપદ વપરાય છે, એ હંમેશા એકવચન હોય ત્યારે જ વપરાય છે. અને ધે એ ત્રણે ત્રણની સાથે ધે વપરાય છે બહુવચન તરીકે, ધે એટલે તેઓ અને ધેની સાથે હંમેશા આર ક્રિયાપદ વપરાય છે. તો અહીં આપણને વર્કશીટ 62ની સમજ મેળવીએ. જુઓ અહીં આપ્યું છે, છોકરી આપી છે, એનું નામ છે કાજલ અને તે નર્સ છે. પછી છે ટોમી, કૂતરો છે, એનું નામ ડોગ છે, એનું નામ ટોમી. પછી એક વિદ્યાર્થી છે એટલે કે પ્યુપિલ, તેનું નામ અનિલ. પછી છે પ્યુન, પ્યુન એટલે પટાવાળો, એનું નામ રાજુ. ટીચર છે શિક્ષક વીનાબેન. એલિફન્ટ એટલે હાથી, એનું નામ છે અપ્પુ. હવે છે એનું બહુવચન કર્યું છે, જો પહેલાં ઉપર નર્સ લખ્યું છે એનું બહુવચન થશે નર્સિસ, બરાબર. બહુવચન ક્યારે થાય, બે કે બેથી વધારે વસ્તુઓ, વ્યક્તિઓ હોય, પ્રાણીઓ અથવા પક્ષી હોય તો ત્યારે બહુવચન કહેવાય. ક્યારે, બે કે બેથી વધારે હોય ત્યારે. હવે અહીંયા આપ્યું છે, પહેલાં બે નંબરના ચિત્રમાં એક જ કૂતરા આપ્યું છે, અહીં આપ્યું છે બે કૂતરા તો ડોગ્સ. પછી પ્યુપિલ, તો પ્યુપિલનું શું થશે, પ્યુપિલ્સ. પ્યુનનું પ્યુન્સ, ટીચરનું ટીચર્સ અને એલિફન્ટનું એલિફન્ટ્સ, એટલે બહુવચનમાં એસ લાગશે. આગળ આપ્યું છે વર્કશીટ 63. જુઓ અહીં શું આપ્યું છે, સી ઇઝ કાજલ. આપણને જે ઉપર ચિત્ર આપ્યા છે એના પ્રમાણે આપણને વાક્યો પણ આપ્યા છે, બરાબર. તો સી ઇઝ કાજલ, તેની કાજલ છે. સી ઇઝ અ નર્સ, તે નર્સ એટલે કે પરિચારિકા છે. બીજું છે ઇટ ઇઝ ટોમી, તે ટોમી છે. ઇટ ઇઝ અ ડોગ, તે એક કૂતરો છે. અનિલ, હી ઇઝ અનિલ, તે અનિલ છે. હી ઇઝ અ પ્યુપિલ, તે એક વિદ્યાર્થી છે. રાજુ, હી ઇઝ રાજુ, હી ઇઝ અ પ્યુન, તે રાજુ છે, તે એક પટાવાળો છે. આગળ આપ્યો છે સી ઇઝ વીનાબેન. જુઓ ચિત્રમાં વીનાબેન છે, બરાબર. સી ઇઝ કેમ, કારણ કે તે સ્ત્રી છે એટલા માટે સીનો ઉપયોગ થાય. સી ઇઝ વીનાબેન, સી ઇઝ અ ટીચર, તેની વીનાબેન છે, તેની એક ટીચર છે. ઇટ ઇઝ અપ્પુ, તે અપ્પુ છે. ઇટ ઇઝ એન એલિફન્ટ, તે એક હાથી છે. હવે જુઓ તેના બહુવચનના વાક્યો આપ્યા છે આપણને, તમે ચિત્રમાં જોતા જાઓ અને સમજતા જાઓ. ધે આર નર્સિસ, 7 નંબરનું જુઓ, બરાબર. ધે બહુવચન છે એટલા માટે ધે, ધે આર, ધે બધા માટે લખાશે. સ્ત્રી માટે પણ ધે લખાશે, પુરુષ માટે પણ ધે લખાશે અને પ્રાણીઓ માટે કે પક્ષીઓ માટે અથવા તો નિર્જીવ વસ્તુઓ માટે પણ ધે લખાશે. એટલે અહીં આપ્યું છે, આપણે ચિત્ર જોતા જઈએ અને સમજતા જઈએ. ધે આર નર્સિસ, તેઓ પરિચારિકા છે. ધે આર ડોગ્સ, તે કૂતરાઓ છે. ધે આર પ્યુપિલ્સ, તેઓ વિદ્યાર્થીઓ છે. ધે આર પ્યુન્સ, તે પટાવાળાઓ છે. ધે આર ટીચર્સ, તે શિક્ષકો છે, તે અથવા તેઓ, તેઓ શિક્ષકો છે. ધે આર એલિફન્ટ્સ, તે હાથીઓ છે.
સમજ ફરી બાળકો, અહીં આપણે હી શી ઇટની સમજ મેળવવાની છે અને બહુવચન તરીકે ધેની સમજ મેળવવાની છે. હવે આપણે જ્ઞાન કસોટી જોઈશું, વર્ગ છે 64. અહીં આપણને કોષ્ટક આપ્યા છે, હી શી ઇટ, પછી ઇઝ લખ્યું છે, એ અને એન લખ્યું છે, અને બાજુમાં લખ્યું છે ડૉક્ટર, એક્ટર, ટ્રી, ઓરેન્જ, ગર્લ અને હિરોઈન. તો આપણને બાળકો સમજ પડી જાય, ડૉક્ટર એ સ્ત્રી પણ આવે, પુરુષ પણ આવે, એક્ટર એટલે હીરો, ત્રી એટલે ઝાડ, નિર્જીવ અરે સોરી વસ્તુમાં આવે, બરાબર, જ્યારે એ વસ્તુમાં આવે છે, ઓરેન્જ એટલે નારંગી, એ પણ વસ્તુ કહેવાય, ગર્લ એટલે છોકરી, એ સ્ત્રીમાં ગણાય, અને હિરોઈન એટલે એ પણ સ્ત્રીમાં ગણાશે. તો અહીં વાક્ય આપણે બનશે, હી ઇઝ અ ડૉક્ટર, તે એક ડૉક્ટર છે. પછી એક્ટર, તો એક્ટર એ પુરુષમાં આવે, હી ઇઝ અ, સોરી અહીં એક્ટર આપ્યું છે, એક્ટર એ આપણે આગળ એ અને એનની સમજ કેવી રીતે મેળવાય તે આપણે મેળવી લીધી છે, એ અને એનનો ઉપયોગ કેવી રીતે થાય તેની સમજ આપણે આગળ મેળવી લીધી છે. તો એક્ટર, એક્ટરમાં આપણે પહેલો અક્ષર અ ઉચ્ચારીએ છીએ, બરાબર, આપણને ખબર છે એ ઈ આઈ ઓ યુનો ઉપયોગ કેવી રીતે થાય. તો જ્યારે પણ આપણે કોઈ સ્પેલિંગનો ઉચ્ચાર કરીએ ત્યારે જો એનો પહેલો શબ્દ એટલે કે પહેલો અક્ષર અ આવે તો ત્યારે આગળ એનનો ઉપયોગ કરાય છે. તો અહીં આપણે એક્ટર એમાં અનો ઉચ્ચાર થાય છે એટલે એના આગળ આવશે એન, તો હી ઇઝ એન એક્ટર. પછી છે સી ઇઝ અ ગર્લ, સી ઇઝ અ હિરોઈન, ઇટ ઇઝ અ ટ્રી, ઇટ ઇઝ એન ઓરેન્જ. ઓરેન્જમાં આપણે અનો ઉચ્ચાર કરીએ છીએ પહેલો અક્ષર એટલે એને આગળ આવશે એન, ઇટ ઇઝ એન ઓરેન્જ. અને આપણને સાત વાક્યો બનાવવાના કીધા છે એટલે ફરી પાછું આપણે ડૉક્ટર, સી ઇઝ અ ડૉક્ટર. સમજ પડી બાળકો? આગળનું કોષ્ટક છે બહુવચનનું છે, તો ધે આર અને એનિમલ્સ, બુક્સ, પ્લેયર્સ, ટેલર્સ અને સિંગર્સ. તો શું થશે? ધે આર એનિમલ્સ, ધે આર બુક્સ, ધે આર પ્લેયર્સ, ધે આર ટેલર્સ અને ધે આર સિંગર્સ. એનિમલ્સ એટલે પ્રાણીઓ, બુક્સ એટલે પુસ્તકો, પ્લેયર્સ એટલે ખેલાડીઓ, ટેલર્સ એટલે દરજી અને સિંગર્સ એટલે જે ગીત ગાય તેને ગાયક, ગાયક કલાકારને સિંગર્સ કહેવાય છે. આગળ વર્ક છે 65માં આપ્યું છે આપણને, ચિત્ર જોઈ શબ્દ પ્રમાણે બે વાક્યો લખો, બરાબર. અહીંયા આપ્યું છે ઉદાહરણ મોટી અને હોર્સ, તો ઇટ ઇઝ મોટી, મોટી ઇઝ અ હોર્સ. જો શબ્દ આપ્યો છે એ પ્રમાણે આપણે લખવાનું છે. આવે છે લીલી, ઇટ ઇઝ લીલી, લીલી ઇઝ અ લેમ્બ. પછી રીતુ છોકરી છે, તો સી ઇઝ રીતુ, રીતુ ઇઝ અ ગર્લ. અને વિરાટ અને ક્રિકેટર આપ્યું છે, પુરુષ છે, તો હી ઇઝ વિરાટ, વિરાટ ઇઝ અ ક્રિકેટર. આગળ આપ્યું છે આપણે વર્ગ છે 66, ખોટા વિકલ્પને ચોકરી કરો. અહીં આપણે વાક્ય સાચું બનાવવાનું છે અને જે ખોટો વિકલ્પ છે એને આગળ આપણે એના ઉપર આપણે ચોકરી કરવાનું છે. તો હી ઇઝ રાજ, રાજ થશે એટલે એમ ઉપર ચોકરી. સી ઇઝ ઉષા અથવા રાજુ, તો સી ઇઝ ઉષા આવે, રાજુ પર ચોકરી કરો. ઇટ ઇઝ અ કાજલ કેટ, તો ઇટ ઇઝ પ્રાણી માટે વપરાય છે એટલા માટે ઇટ ઇઝ અ કેટ, કાજલ ઉપર ચોકરી. પછી છે હી સી ઇઝ અ નર્સ, તો સી ઇઝ અ નર્સ આવશે, હી ઉપર ચોકરી કરવાની છે. ધે આર ઇઝ સિંગર્સ, ધેની સાથે આર આવે, ઇઝ નહીં આવે એટલે ઇઝ ઉપર ચોકરી કરવાનું છે. તો વાક્ય શું બનશે? ધે આર સિંગર્સ. છઠ્ઠું છે ઇટ હી ઇઝ એન એલિફન્ટ, તો ઇટ ઇઝ એન એલિફન્ટ, હી પર ચોકરી. પછી સી હી ઇઝ વિમલ, તો વિમલ એ છોકરાનું નામ છે એટલા માટે હી ઇઝ વિમલ, સી ઉપર ચોકરી કરવાનું છે. ધે ઇઝ આર બોક્સિસ, તો અહીં ધે આર બોક્સર્સ, તો અહીં સી ઉપર ચોકરી કરવાનું છે. હી આર ઇઝ અ ટીચર, તો હી ઇઝ અ ટીચર, આર ઉપર ચોકરી કરવાનું છે. અને સી ઇઝ અ એન ટીચર, તો સી ઇઝ અ ટીચર આવે, એન ઉપર ચોકરી કરવાની છે. વર્ક 67, એક ભૂલ શોધો, સુધારીને ફરીથી લખો. ધે આર અ નર્સિસ, હવે અહીં જુઓ ધે આર નર્સિસ બધા બહુવચનના શબ્દો છે, તો અહીં એ આવશે નહીં. તો આપણે લખવું છે ધે આર નર્સિસ, એને કાઢી નાખવાનું. પછી ધે ઇઝ અનિલ, તો અનિલ એ છોકરો છે, એક જ છોકરો છે, તો અનિલ માટે શું વપરાશે? હી, હી ઇઝ અનિલ. ઇટ આર ટોમી, ટોમી એ કૂતરાનું નામ છે, તો ઇટ ઇઝ
टॉमी अही आर निकली जसे ही इज प्यूपिल तो अही शू भूल छे ए लगाव्यो नथी ही इज अ प्यूपिल पछी छे ही इज वीनाबेन वीनाबेन छोकरी नाम छे तो अही ही नी जगह सी आवशे सी इज वीनाबेन आगळ छे वर्ष 68 નીચેના વાક્યનું અંગ્રેજી કરો તે ડડા છે તો એનું અંગ્રેજી શું થશે ડડા છે બહુવચન છે તો બહુવચન માટે શું વપરાય ધે ધે આર બોલ્સ અહીં બોલની પાછળ એસ લાગશે એટલે ધે આર બોલ્સ હવે આપ્યું છે તે ડડો છે હવે એક જ ડડો છે તો શું થશે એક છે તો ઇટ ઇઝ અ બોલ સમજ પરિવારકો આ ખાસ ધ્યાન રાખવાનું છે તે ડડા છે એના માટે ધે આર બોલ્સ અને તે ડડો છે એના માટે ઇટ ઇઝ અ બોલ આગળ છે નીચેના વાક્યનું ગુજરાતી કરો ધે આર પેટ કેટ્સ તો એનું ગુજરાતી થશે તે પાલતુ બિલાડીઓ છે અને ધે આર ફેન્સ તે પંખા છે સમજ પરિવારકો આ બંને પાના પરના જે પણ વાક્યો અને એક્સરસાઇઝ છે એ તમારે જે વર્કશીટ આપી છે એ તમારે નોટમાં લખવાના છે અને મોઢે પણ કરવાનું છે વાંચતા રહેવાનું છે એટલે તમને મોઢે થશે તો બાળકો તમારે આ બધા જ વાક્યો વર્કશીટ 63 64 65 66 67 68 એ નોટમાં લખવાનું છે અને જે ચોપડીમાં લખવાનું છે એ પણ લખવાનું જ છે ચોપડીમાં પણ લખવાનું છે અને નોટમાં પણ લખવાનું છે થેન્ક યુ